નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોના સેવન અને વેચાણ સામે લાલ લાંક કરવામાં આવી રહી છે. તે સુરતમાંથી ડ્રગ્સ, ગાંજા સહિત નશાકારક સિરપને પણ ઝડપી લેવામાં આવતા હોય છે. આ કાર્યવાહી દરમિયાન બાતમીના આધારે ઉધના વિસ્તારમાંથી 240 બોટલ નશાકારક સિરપ સાથે બેની ઝડપી પાડવામાં આવ્યા છે. ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમી મળી હતી કે ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર સામે જાહેર રોડ પર બે ઇસમો આવી રહ્યા છે, જેની પાસે નશો કરવામાં ઉપયોગમાં લેવાઈ રહેલી સિરપની બોટલો છે. તેથી પોલીસે બાતમીના આધારે ઉધના નવસારી મેઇન રોડ લક્ષ્મીનારાયણ મંદિર સામે વોચ ગોઠવી મોપેડ પર પસાર થઈ રહેલા સચિન શંભુલાલ ખત્રી તથા ઋષિકેશ આધાર મુટેકરને પકડીને તેઓની તપાસ કરાઈ હતી. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બીઆરસી પાસે એની સામે જાહેર રોડ પરથી આવનાર છે. આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી એમાં એ લોકોને ધરપકડ કરી છે. આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે, જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મુટેકર કરીને છે. હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધુળેમાંથી એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે. અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ. આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો. પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે. તો આરોપીઓ પાસેથી 240 ટંગ સિરપની બોટલ મળી આવી હતી, જેની કિંમત હાલ અંદાજે 36,000 થાય છે. સાથે આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 21,000થી વધુ રોકડા રૂપિયા અને મોબાઈલ મળી પોલીસે 1,87,000થી વધુ મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સિટા.